નમસ્કાર કમરનો દુખાવો બેક પેન એક એવી કોમન પ્રોબ્લેમ થઈ ગઈ છે દરેક ઉંમરમાં આ જોવામાં આવે છે આજ આપણે જાણશું કમરના દુખાવાના કારણ શું છે અને એક એવી હર્બ એક એવી વનસ્પતિ કુદરતનો દીધેલો અનમોલ એ તોફો એને કેવી રીતે ઉપયોગ કરવો છે અને લાસ્ટમાં તમને એક એવી ટિપ્સ આપીશ 5 મિનિટમાં તમને એમ લાગશે જાદુઈ રૂપથી કમરનો દુખાવો તમારો ચાલ્યો ગયો છે મેડિસિન સૌથી પહેલા કમરના દુખાવાના કારણ જ્યારે આપણે ગલત પોશ્ચરમાં બેસીએ છીએ અથવા ગલત પોશ્ચરમાં આપણે સૂએ છીએ તો આપણે કમરનો દુખાવો થઈ શકે છે જ્યારે આપણે જામના ગાદલામાં સૂએ છીએ તો પણ કમરનો દુખાવો જોવામાં આવે છે યદી આપણા શરીરમાં વિટામિન્સ મિનરલ્સ પ્રોટીનની ઉણપ થાય છે કેલ્શિયમની ઉણપ થાય છે તો પણ આપણે કમરનો દુખાવો જોવામાં આવે છે છોકરીઓ હાઈ હીલની જે સેન્ડલ પહેરીએ છીએ એના કારણ પણ એ લોકોને કમરનો દુખાવો થાય છે આફ્ટર ડિલિવરી છોકરીઓને કમરનો દુખાવો વિટામિન્સની ઉણપના કારણ જોવામાં આવે છે આ તો કારણ થઈ ગયા હવે કયો એક મેજિકલ રિઝલ્ટ દેવા વાળો કઈ એક વનસ્પતિ એનું નામ હર શ્રૃંગાર એટલે પારિજાત ઇન્ડિયામાં તો પારિજાતનું ઝાડ બહુ ઇઝીલી આરામથી તમારા આસપાસ જોવામાં મળી જાય છે પણ ફોરેન યા મોટા શહેરમાં જ્યાં નથી મળતું એનું પણ હું તમને હમણાં ઓપ્શન બતાડીશ કે એ શું કરી શકે છે હવે આનો લેવાનો તરીકો અને કેવી રીતથી તમને રેમેડી તૈયાર કરવી છે આઠથી દસ પાન તમે પાળી જતના લઈ લેજો સરસથી એને ધોઈ લેજો ઝીણા ઝીણા એના ટુકડા કરી લેજો એ પાનના ટુકડાને તમે બે ગ્લાસ પાણીમાં ઉમેરી દેજો ખૂબ સરસથી એ પાણીને ખદખદાવી લેજો બોઈલ થઈને જ્યારે એ અડધું રહી જાય એને તમે ગારી લેજો હવે એના અંદર તમને એક ગ્રામ થોડી સી એના અંદર કેસર તમને નાખી દેવી છે એ પાણીના તમે બે ભાગ કરી લેજો એક ભાગ સવારે નિર્ણે કોઠે ખાલી પેટ તમને લેવું છે અને એક રાત્રે સુવાના પેલા તમે એ પાણીને પી લેજો પારિજાતના પાનવાળું કેસર નાખેલું પાણી યદી તમે પીશો ગમે તેવો કમરનો દુખાવો તમારો હશે યદી જૂનો દુખાવો હશે તમે કમ સે કમ એને વીસ પચીસ દિવસ પી લેજો જાદુઈરૂપથી હંડ્રેડ પર્સન્ટ તમારા કમરનો દુખાવો ચાલી જશે અને જે લોકોને પાન અવેલેબલ નથી એ એક ચમચી હર શૃંગારનો પાવડર તમને મળી જશે પારિજાતનો પાવડર હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને એક ચમચી તમને એ પાવડરને રાત્રે એક ગ્લાસ પાણીમાં નાખી દેવું છે આખી રાતમાં એનો અર્ક આવી જશે સવારે એને બોઇલ કરી લેજો અગર તમે બેથી ત્રણ મિનિટ પણ એને ખદખદાવી લેશો એના પછી એ પાણીને ગાળી લેજો એમાંથી બે ભાગ કરીને એક સવારે ખાલી પેટ એક રાત્રે સૂવાના પહેલાં એના પણ તમને મેઝિકલ રિઝલ્ટ મળી જશે હવે લાસ્ટમાં જે તમને ટીપ્સ આપવાની હતી એ ટીપ્સ એ છે ચારથી પાંચ ચમચી તમને સરસિયાનું તેલ એટલે મસ્ટર્ડ ઓઇલ લઈ લેવું છે એ સરસ્યાન તેલમાં અડધી ચમચી એટલીસ્ટ મતલબ બહુ નાની પણ નહીં બહુ મોટી પણ નહીં અડધી ચમચી હિંગ એમાં ઉમેરી દેજો ત્રણથી ચાર લવિંગ લઈ લેજો એનો બારીક પાવડર કરી લેજો એને પણ સરસેન તેલમાં નાખી દેજો અને ત્રીજી વસ્તુ તમને અડધી ચમચી જાયફળનો પાવડર જાયફળ એટલે નટમેક એને પીસી અને એ તેલમાં સરસેન તેલમાં નાખી હલકું તેલને ગરમ કરી લેજો કોઈ બીજાની મદદથી તમને ચાલ્યો જાય છે અને હિપ્સના ઉપર બંને ભાગમાં મળકામાં તમને બિલકુલ પ્રેશર નથી દેવું બીજાની મદદથી તમને પાછળના ભાગમાં કમરના ભાગમાં ખૂબ સરસથી એ ઓઇલથી મસાજ કરાવી લેજો તમને અમને પાંચ મિનિટમાં એમ લાગશે કે તમારા કમરના દુખાવમાં કેટલી રાહત લાગે છે આ મસાજને જેને અભ્યંગ આપણે આયુર્વેદામાં કહે છે દિવસના બે વાર કરાવી લેજો હંડ્રેડ પર્સન્ટ તમારો કમરનો દુખાવો ચાલ્યો જશે વધુથી વધુ લોકોને શેર કરો અત્યારે યુવા વર્ગ પણ પેનથી બહુ વધુ પરેશાન થાય છે એ લોકોને હેલ્પફુલ થશે યુદ્ધ વિડિયો પસંદ આવ્યા લાઇક કરતા બિલકુલ ન ચૂકતા શસ્ત્ર ખુશરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નમસ્કાર